तो चाइनीज दोरीना वेचाणने लईने पतंग दोरी बजारमां पोलीसनुं चेकिंग शरू थयुं छे। वडोदरामां 3 दिवसमां आजे चाइनीज दोरीथी 2 लोकोना मौत थया बाद वडोदरा पोलीस विभाग एक्शन मोडमां आव्युं छे। जीवलेण चाइनीज दोरीना वेचाण पर आजे व्यापारीओ सामे पोलीस विभाग द्वारा तबाई बोलावामां आवी रही छे, जे अंतर्गत मांडवी गेट रोड पर आजे पतंग बजारमां वडोदरा पोलीसना डीसीपी झोन 3ना नायबजी आजे यशपाल जगणियाना उपरांत जे वाड़ीमां पोलीस द्वारा लोकहितने ध्यानमां राखीने सरप्राइज चेकिंग हाथ धरायुं हतुं। तो आजे पोलीस विभाग द्वारा अचानक जे चेकिंग कराता जीवलेण चाइनीज दोरी वेचता तत्वोमां फफड़ाट फैलाई गयो छे। उल्लेखनीय छे कि नवा वर्षना दिवसे चाइनीज दोरीनी अड़फेटे वडोदरामां एक ईसमनुं मौत थयुं हतुं, तो जे बाद फरी महेश ठाकुर नामना आધેડનું પણ જે જીવલેણ ચાઇનીઝ દોરી સાબિત થઈ છે, તો તેમનું પણ આજે ચાઇનીઝ દોરીની અડફેટમાં આવતા મોત થયું છે। તો જેને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે સાંજના સુમારે પતંગ દોરી બજારમાં આજે રેન્ડમ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લઈને પોલીસ વિભાગ દ્વારા ખાસ ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવી છે, જે ચાઇનીઝ દોરીના વેચાણ અટકાવવા માટે કાર્યરત રહેશે। હાલમાં કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તમામ વેપારીઓને સમજ કરી છે કે નાયલોન પ્લાસ્ટિકની જે ચાઇનીઝ પ્રકારની દોરી આવે છે તેનું વેચાણ ના કરે, ચાઇનીઝ તુક્કલનું વેચાણ ના કરે। આ પ્રકાર કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ તેમની પાસે ખરીદવા આવે તો તેની પોલીસને જાણ કરે, એ હાલમાં સૂચના કરે। પોલીસ કેટલું એક્શન પ્લાન તૈયાર કરે? હાલમાં એક ટીમ બનાવીને સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ પોલીસ તરફથી એક ડીકોય પણ રાખવામાં આવશે। ડીકોયથી કોઈ કોઈ સિક્રેટલી પણ વેચતા હોય તો તેને શોધી કાઢવાનો પ્રયત્ન કરવાનો। અચ્છા, પતંગ ઉપર કોઈ લખાણ કરીને પેલું ખોટું? હા બિલકુલ, એવું ઉશ્કેરણીજનક લખાણ ના કરે એવી પતંગો ના આવે છે એની પર સમજ કરવામાં આવે છે।